ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફેન્સ આજે આપણે બનાવીશું રાજમા ચાવલ તો એકદમ સરસ ટેસ્ટી ગ્રેવી બનાવવાની રીત સાથે આપણે રાજમા બનાવીશું અને કુકરમાં ફટાફટ રાઈસ તૈયાર કરીશું તો આ રાજમા ચાવલ બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઓછો સમય લાગે છે તો હવે જ્યારે કંઈ ઝટપટ બનાવીને જમવું હોય તો તમે આ રાજમા ચાવલ બનાવી શકો છો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા રાજમા ચાવલ બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને ચાલો બનાવીએ ચટપટ બની જતા રાજમા ચાવલ રેસિપી ગમે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા રાજમા ચાવલ બનાવવા માટે અહીંયા મેં એક કપ રાજમા લીધા છે અહીંયા મેં આ રાજમા પલાળેલા લીધા છે રાજમાને તમે છ થી સાત કલાક માટે અથવા ઓવરનાઇટ પલાળી દો આ રીતે સરસ તમે દાણાને પ્રેસ કરો અને તૂટે એવા તમારે રાજમાને પલાળવાના છે રાજમા સરસ પલળી ગયા છે તો હવે આપણે આ પલાળેલા રાજમામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને રાજમાને આપણે બાફવાના છે રાજમાને બાફવા માટે આપણે એને કુકરમાં લઈ લેશું અને આપણે રાજમા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી દેશું અને હવે આમાં અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશો આ સ્ટેજ પર તમે નમક ઉમેરી દેશો તો રાજમાં એકદમ સરસ બફાઈ જશે અને એમાં નમકનો ટેસ્ટ પણ સરસ આવી જશે હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લેશો આપણા રાજમાં બફાય ત્યાં સુધીમાં આપણે ચોખાને પલાળી દઈએ અહીંયા મેં અડધો કપ બાસમતી ચોખા લીધા છે ચોખાને આપણે મિનિટ માટે પલાળી દેવાના છે તો ચોખામાં આ રીતે પાણી ઉમેરી દઈએ અને એને સરસ પલાળવા દઈએ તો હવે અહીંયા કુકરમાં પણ સરસ આપડા મીડિયમ ગેસ પર પાંચ વિસલ થઈ ગઈ છે આ રીતે સરસ કુકરમાં વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ને બંધ કરી દેશું અને કુકર પ્રેશર એની જાતે જ પૂરું થવા દેશું તો લગભગ દસેક મિનિટ પછી કુકરનું બધું પ્રેશર પૂરું થઈ ગયું છે અને હવે આપણે રાજમાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણા રાજમા એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે હું દાણાને તોડું તો આસાનીથી દાણો સરસ તૂટી જાય છે હવે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રાજમામાં જે પાણી છે એને બિલકુલ ફેંકવાનું નથી આ રાજમાને તમારે જ્યાં સુધી રાજમાનો તમે વઘાર ના કરો ત્યાં સુધી આ જ ગરમ પાણીમાં રાખવાના છે જેથી રાજમા બિલકુલ કડક ના થઈ જાય અને આ પાણીનો ઉપયોગ જ આપણે ગ્રેવીમાં પણ કરવાના છીએ તો આ પાણીને આપણે બિલકુલ નહીં ફેંકીએ તો હવે આપણે આ રાજમાને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણા ચોખા પણ દસ પંદર મિનિટમાં એકદમ સરસ પલળી ગયા છે તો આ રીતે સહે જેવા ચોખા ફૂલી જાય પછી તમે આ બાસમતી ચોખાને બનાવશો તો દાણો એકદમ સરસ રહેશે ચોખામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને હવે આપણે રાઈસને કુકરમાં લઈ લઈએ તો હું અત્યારે આ ભાતને કૂકરમાં બનાવી રહી છું પણ તમે આને છૂટા પણ બનાવી શકો છો કૂકરમાં બધા ભાત ઉમેર્યા પછી તમે જે કપ કે વાટકી ભરી અને ચોખા લીધા છે એ જ કપ કે વાટકી ભરીને તમારે બે કપ જેટલું પાણી લેવાનું છે તો હું અહીંયા બે વાટકી જેટલું પાણી ઉમેરી દઈશ બે કપ મેં અહીંયા પાણી લીધું છે અડધા કપ ચોખા સાથે એક કપ જેટલું પાણી લેવાનું છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લેશું એટલે આપણા રાઈસ એકદમ સરસ બની જશે તો હવે આપણા રાઈસ બને ત્યાં સુધીમાં આપણે રાજમાનો વઘાર કરી લઈએ રાજમાની વઘાર કરવા માટે અહીંયા એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ અને પાંચ થી છ કળી જેટલું લસણ ઉમેરીશું સાથે મેં અહીંયા એક ઇંચ છીણેલો આદુનો ટુકડો લીધો છે હવે અહીંયા એક મોટી સાઇઝનું મેં રીતે ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે તો અહીંયા તીખાસ માટે તમે મરચાં વધારે કે ઓછા કરી શકો છો હવે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને થોડા આપણા આદુ મરચાં લસણ થાય એટલે એક મોટી સાઇઝની એકદમ બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેસું અને હવે ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાંતળી લેશો તો મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે આ રીતે સરસ ડુંગળીનો કલર ચેન્જ થાય પછી આપણે આમાં ટોમેટો પ્યોરી ઉમેરવાની છે મેં અહીંયા એક કપ ટોમેટો પ્યુરી લીધી છે બે મોટી સાઇઝના ટામેટાની પ્યોરી છે ટામેટાની પ્યોરી બનાવતા સમયે એમાં પાણી બિલકુલ નહીં ઉમેરવાનું હવે આમાં આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેસુ અને ટામેટા પ્યોરીને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેશું હવે ટોમેટો પ્યુરીમાંથી સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈએ તો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરની સાઈડ તેલ દેખાવા માંડ્યું છે તો બસ હવે આપણે આમાં મસાલા ઉમેરી દઈએ મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધા ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને આ રીતે મસાલા ઉમેર્યા પછી આ મસાલાને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું મસાલાને તમે આ રીતે સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશો તો તમારી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ લાગશે તમે જોઈ શકો છો એકદમ સરસ બધું તેલ ઉપર આવી ગયું છે અને મસાલા આપણા એકદમ સરસ થઈ ગયા છે તો આ રીતે સરસ મસાલાને મિક્સ કરી અને હવે આપણે આમાં રાજમા ઉમેરી દેશું તો અહીંયા આપણા રાજમામાં બહુ વધારે પાણી નથી એટલે હું પાણી સાથે જ રાજમાને ઉમેરી રહી છું પણ જો તમારા વધારે પાણીવાળા રાજમા હોય તો થોડું પાણી કાઢી લેજો અને પછી તમે રાજમાને ઉમેરજો અથવા તમારે જેટલો રસો જોવે એ પ્રમાણે પાણી ઉમેરજો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રાજમાને આપણે પાંચ મિનિટ સુધી કુક થવા દેસુ આ રીતે સરસ પાંચ મિનિટ પછી ઉપરની સાઈડ તેલ દેખાવા માંડે એટલે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી સ્વાદ આ રાજમામાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે આપણે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે અને વન ફોર્થ કપ જેટલી અહીંયા ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું કોથમીરનો સ્વાદ એકદમ સરસ લાગશે તો તમે થોડી વધારે ઉમેરજો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો કેટલા સરસ ગ્રેવી વાળા આપણા રાજમા તૈયાર થઈ ગયા છે આ રાજમા તમે જ્યારે રાઈસ સાથે ખાશો ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે હવે અહીંયા દસેક મિનિટ જેટલો સમય થયો છે અને આપણા રાઇસ પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે હું પ્રેસ કરું તો એકદમ સરસ આપણા રાઈસ નો દાણો કુક થઈ ગયો છે તો હવે આપણે ગરમા ગરમ આ રાજમા ચાવલ ને સવ કરી દઈએ તો જ્યારે કંઈ ફટાફટ બનાવીને જમવું હોય ત્યારે તમે આ ટેસ્ટી રાજમા ચાવલ બનાવી શકો છો આ રાજમા ચાવલ સાથે તમે જેડી સમારેલી ડુંગળી ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને સાથે ઠંડી ઠંડી છાશ સવ કરજો તો તૈયાર છે એકદમ ટેસ્ટી રાજમા ચાવલ તો તમે આ રાજમા ચાવલની રેસિપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસિપી ગમી હોય તો વીડિયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ